चारधाम यात्राधाम में जेनु अति प्राचीन महत्व छे तेवा डाकोरना ठाकोर आज नाव मनोरथ में विराजमान थया। सोनाना लालजी महाराज ने उष्णिकाळ में गरमी थी बचाव माटे सेवको द्वारा लालन पालन करवामां आवे छे, जेना भागरूपे आज नव मनोरथ करवामां आव्या हता। वर्ष में बे वखत नव मनोरथ थाय छे। उष्णिकाळ में काळिया ठाकोर ने चंदनो लेप करवामां आवे छे, तेमज चंदनना वाघा पहेरावे श्रीजीना सेवको द्वारा लालन पालन करवामां आवे छे। કેરી મનોરથ પણ કરાવવામાં આવે છે। આમ દરેક વૈષ્ણવ સંપ્રદાયમાં અતિ પ્રાચીન આ મનોરથોનું સવિશેષ મહત્વ છે અને સાથે વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં આ પરંપરા પણ ચાલી રહી છે। કુદરતની રચેલી આ જે ત્રણ ઋતુઓ છે એમાંની એક આ ઋતુ દરમિયાન ભગવાનને ચંદન વાઘા ફૂલના શિંગાર તેમજ ભગવાનને કેરી મનોરથ અને આજે જેઠ સુદ પાંચમે ભગવાનને નાવ મનોરથ ઉજવવામાં આવે છે। યમુનાજીમાં ભગવાન વિહરતા જ્યારે નાવમાં બિરાજમાન કરી અને ગોપી સખા સંઘ જે રીતે નાવમાં બિરાજતા તેવી રીતે દરેક વૈષ્ણવ મંદિરમાં ખૂબ જ ઉત્સાહ અને કીર્તન સહિત ભગવાનને નાવમાં બિરાજવામાં આવે છે। જેઠ સુદ પાંચમ અને જેઠ સુદ દસમ જે વૈષ્ણવ સંપ્રદાયમાં એક ઉત્સવને મનોરથ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં ભગવાનને નામમાં બિરાજમાન કરીને કીર્તન સહિત સુગંધિત દ્રવ્યો જળમાં કેસર ગુલાબ અત્તર જળ મિલાવીને ભગવાનને નામમાં ફેરવવામાં આવે છે અને ખૂબ જ ભાવપૂર્વક દર્શન કરી ભક્તો આનંદ અનુભવે છે। આ સિઝન દરમિયાન ભગવાનને ફૂલોના શિંગાર પણ ખૂબ સુંદર ધરાવવામાં આવે છે, કેરીને મનોરથ કરવામાં આવે છે અને નિત્ય ભગવાનને બપોરે ચંદન ધરાવવામાં આવે છે, ઠંડકના ભોગ ધરાવવામાં આવે છે, ગુલકંદ ગુલાબપાટ તેમજ પનો ધરાવીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ જ એનો મહિમા રહી વૈષ્ણવ દર્શન કરીને આનંદ અનુભવે છે। આજે જાણ્યું કે નાવના મનોરથ છે એટલે અમે બધા વૈષ્ણવો વડોદરાથી ખાસ સ્પેશિયલ નાવના દર્શન કરવા માટે ગયા। નાવના દર્શનમાં પ્રભુ જલનો વિહાર કરે છે, ફરતા હોય છે, ત્યારે ગોપીઓ આવે છે અને કહે છે કનૈયા અમને તો સામે કિનારે રહી ગયા, ગોપીઓ માખણ મિશ્રી દહીં દૂધ ને બધી માટેલીઓ ભરેલી હોય છે, અહીંયા ધીમે 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 બધું એને નખાઈ ગયું છે। પ્રભુ આ મારફતે આપણને બતાવવા માગે છે કે તમારી અંદર જે કંઈ રહેલો કચરો છે એ બધો તમે પાર ઉતારો તો હું પણ તમને પણ નાવમાં ના વડે તમને પાર ઉતારીશ। અને આજે ખરેખર આ દર્શન ઠાકોરજી લાલનના દર્શન કરીને લાલજી મહારાજના દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા અને આવા દર્શન સુંદર થયા એ માટે અમે રામ રામ ભગવાનને અમે ખૂબ ખૂબ અર્પણ કરીએ છીએ।